દમણની યુવતીને ક્લિપ વિડીયો મોકલનાર આરોપી આંધ્રપ્રદેશથી ઝડપાયો. આરોપીને પકડતા સ્થાનિકોએ પોલીસનો ઘેરાવ કર્યો. આંધ્રપ્રદેશની પોલીસ મદદે આવતા મામલો થાળે પડ્યો. દમણની યુવતીના મોબાઈલમાં અશ્લીલ વિડીયો અને મેસેજ મોકલી વ્યૂવર્સ માંગણી કરનાર આરોપીને આખરે 8 માસ બાદ પોલીસે શોધી કાઢીને ધરપકડ કરી છે. આંધ્રપ્રદેશમાં આરોપીને પકડવા ગયેલી દમણ પોલીસનો સ્થાનિક રહીશોએ ઘેરાવ કરી લેતા મામલો તંગ બન્યો હતો. જો કે સ્થાનિક પોલીસ મદદે આવતા મામલો ઠારે પડ્યો હતો. નાની દમણ પોલીસને 23 જુલાઈના રોજ એક યુવતીએ ફરિયાદ કરી હતી કે 2 દિવસથી તેમના મોબાઈલમાં ઇન્ટરનેશનલ નંબરોથી અસભ્ય મેસેજ આવી રહ્યા છે. આ મેસેજના રિપ્લાય ન કરતા આરોપી મોબાઈલમાં અશ્લીલ વિડીયો મોકલી તથા વિડીયો કોલ કરીને પરેશાન કરી રહ્યો છે. દમણ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જો કે ચાલક આરોપી ઇન્ટરનેશનલ નંબરથી કોલ કરતા હોવાથી આરોપી સુધી પહોંચવાની કોઈ કડી મળતી ન હતી. દમણના PI સોહેલ જીવાણી અને તેમની ટીમે સતત 8 મહિના સુધી ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસ ચાલુ રાખી હતી. આખરે યુવતીના મોબાઈલ ઉપર અશ્લીલ વિડીયો અને મેસેજ કરનારની ઓળખ આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના રવિન્દ્રનગરમાં રહેતા 25 વર્ષીય સૈયદ અબ્દુલ્લા કેડલિક તરીકે થઈ હતી. દમણ PI જીવાણી અને તેમની ટીમ આરોપીને પકડવા માટે આંધ્રપ્રદેશ પહોંચી હતી. આરોપીના લોકેશન ઉપર પહોંચીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક રહીશોનું ટોળું ઘસી આવીને દમણ પોલીસનો ઘેરાવ કરી લીધો હતો. આંધ્રપ્રદેશની પોલીસ મદદે આવતા આરોપી સૈયદ અબ્દુલ્લા કેટલિકની કાયદેસર ધરપકડ કરીને ત્યાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને ટ્રાન્સફર વોરંટથી દમણ લવાયો હતો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલા 2 મોબાઈલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. 23/7/2021 દમણ પોલીસ ખાતે એક પીડિતાએ ફરિયાદ નોંધાવી કે એક ઇન્ટરનેશનલ નંબરથી વિડીયો કોલ ઉપર અશ્લીલ ફોટો અને અશ્લીલ વિડીયો મોકલાવતા હોય, જેથી કરીને પીડિતાએ એને વારંવાર સમજાવવા હોવા છતાં અને નંબર બ્લોક કરવા હોવા છતાં એ વ્યક્તિએ અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો મોકલાવી અને વારંવાર પરેશાન કરતા દમણ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ અને જેમાં અલગ અલગ ધારાઓમાં ગુનો રજીસ્ટર કરી પોલીસે અલગ અલગ દિશાઓમાં કામ કરતા 8 મહિનાની જહેમત બાદ આંધ્રપ્રદેશના કડપ્પા ડિસ્ટ્રિક્ટમાં એક વ્યક્તિ જેનું નામ સૈયદ બદુલ્લા, જેની ઉંમર 25 વર્ષ, તેની ધરપકડ કરેલ છે. આરોપીનું સૈયદ બદુલ્લા છે, જે ઉંમર વર્ષ 25 છે, રહેવાસી કડપ્પા આંધ્રપ્રદેશ, અહીંથી લગભગ 1250 કિલોમીટર દૂરી પર છે, ત્યાંનો રહેવાસી છે. પોલીસ જ્યારે અહીંયા મોકા ઉપર પહોંચી ત્યારે એમનો ઘેરાવ બી કરવામાં આવ્યો હતો, પણ લોકલ પોલીસની મદદથી અમે લોકોએ એમને ધરપકડ કરી માનનીય ન્યાયાધીશ પાસે પ્રોડ્યુસ કરી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને નાની દમણ પોલીસ સ્ટેશન લાવવામાં આવે, જ્યાં 5 દિવસના અમને પોલીસ કસ્ટડી મળે છે અને આગળની તપાસ